સ્ટેચ્યુ ઓફ યુનિટી ન માત્ર દેશથી પરંતુ વિદેશથી પણ લોકો અહીં આવવાનું પસંદ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ટ્યુરિસ્ટ અહીં આવતા રહેતા હોય છે અને આનો જ એક ભાગ છે જંગલ સફારી, જેમાં લોકો મન મૂકીને પ્રાણીઓને જોતા હોય છે અને તેમના સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. એવામાં જંગલ સફારીથી જ એક ખૂબ સરસ વિડીયો સામે આવ્યો છે. શું છે એ વિડીયો જોઈશું આપણે ગુજરાત તક પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. 375 એકરના વિસ્તારમાં ફેલાયેલ અને સ્ટેચ્યુ ઓફ ધી આર્ટ ગણાતા સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક ખાતે અનોખા જન્મદિનની ઉજવણી થઈ રહી છે, અને એ પણ મનુષ્યની નહીં પણ પ્રાણીની. ગુજરાતીમાં કહેવત છે, જંગલમાં મંગલ, અને માનવ હોય કે પ્રાણીના ખોળે જન્મદિવસ આનંદનો પ્રસંગ ગણાય છે. એકતાનગરના ખાસ આકર્ષણમાં સમાવેશ થાય છે તેવી જંગલ સફારીના પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મંગલ એટલે કે રાઇનો, જે 70 પૂર્ણ કરી ચૂક્યો છે અને હાલ તેની બર્થડે પાર્ટીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલને અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવવામાં આવી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. એકતાનગરની જંગલ સફારીમાં મંગળગાન અને જન્મદિવસના વધામણાના હરખનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.